ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર વધુ વેગવંતો બન્યો છે. દરમિયાન રાજકોટમાં ભાજપનું વિજય સંમેલન યોજાયું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પરસોત્તમ રૂપાલાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી, તેમ રાહુલ ગાંધીની પિન રાફેલ મુદ્દે અટકી ગઈ હોવાની આક્ષેપ પણ કર્યો હતો. વિજય સંકલ્પ સંમેલન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશની યોજના પ્રમાણે 26 લોકસભા ક્ષેત્રોમાં યોજાઈ રહ્યા છે. 24, 25 અને 26 આ 3 તારીખો દરમિયાન બધી જ લોકસભા ક્ષેત્રોમાં આ સંમેલનો યોજાયા. એમાં રાજકોટના વિજય સંકલ્પ સંમેલનમાં આવવાનો મને અવસર મળ્યો. રાજકોટ સંસદીય મતક્ષેત્રના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મોહનભાઈ કુંડાળિયાને ગત વખતની લીડ કરતાં પણ વધારે લીડથી જીતાડવા માટેનો સંકલ્પ લીધો અને ખૂબ જ ઉત્સાહભેર આ સંમેલન સંપન્ન થયું.